गुड मॉर्निंग एवरीवन, आई होप तमे बधा मजामां हशो। आजनुं कॉम्प्यूटरनुं सेशन आपणे चालू करी रह्या छीए। लास्ट टाइम आपणे जे कर्युं हतुं ए थोड़ुंक एवी रीते जोई लईए, कया पॉइंट्स जोया हता ए आपणे टूंकमां जोई लईए। लास्ट टाइम मोबाइल कॉमर्स एटले शुं એના વિશે મેં તમને લોકોને સમજૂતી આપેલ। મોબાઈલ પ્રકારના ઉપકરણની મદદથી કરવામાં આવતા વેપારને એમ કોમર્સ તરીકે, એટલે કે મોબાઈલ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે, જે મેં તમને ઓલરેડી બહુ જ ડીપમાં બધી જ સમજૂતી આપી હતી। ત્યારબાદ મોબાઈલ કોમર્સના ફાયદાઓ અને તેની મર્યાદાઓ વિશે પણ ચર્ચા કરી હતી। આજનું આપણું આ સેશન છે એમાં આપણે મોબાઈલ કોમર્સના વિનિયોગ વિશે ચર્ચા કરીશું। હું તમને એક પછી એક મોબાઈલ કોમર્સના વિનિયોગ વિશે સમજૂતી આપીશ। મોબાઈલ કોમર્સના વિનિયોગ દિન પ્રતિદિન હવે ખૂબ જ વૃદ્ધિ પામી રહ્યા છે। નજીકના ભવિષ્યમાં મોબાઈલ કોમર્સને લગતા વધુ ને વધુ વિનિયોગનો વિકાસ થવાનો છે। આજનો યુગ એ મોબાઈલનો યુગ છે અને મોબાઈલના યુગમાં એક ક્લિકની મદદથી, ફક્ત એક જ ક્લિકની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણામાંથી, કોઈ પણ સ્થળેથી આપણે કોમ્યુનિકેશન કરી અને કોઈ પણ વસ્તુ ઘરે મંગાવી શકીએ છીએ, એ શક્ય જે છે એ એમ કોમર્સને કારણે થયું। મોબાઈલ કોમર્સના વિવિધ વિનિયોગો જેનો સમાવેશ થાય છે તેના વિશે વારાફરતી આપણે જોઈએ। સૌથી પહેલો વિનિયોગ મોબાઈલ કોમર્સમાં જે આવે છે તે છે મોબાઈલ માર્કેટિંગ અને વિજ્ઞાપન। વિજ્ઞાપન એટલે એડવર્ટાઇઝમેન્ટ। આજકાલ વિવિધ સંસ્થાઓ માર્કેટિંગથી વિજ્ઞાપન સુધીની સેવાઓ માટે મોબાઈલ કોમર્સનો વ્યાપક રીતે ઉપયોગ કરે છે। સંસ્થાઓ દ્વારા વિશાળ સંખ્યામાં પ્રેક્ષકો સુધી પહોંચવા માટે મોબાઈલ વિજ્ઞાપનનો માર્ગ સૌથી વધુ લોકપ્રિય બન્યો છે। આજકાલ જ્યારે બહુ વિશાળ સમુદાય સુધી પહોંચવું હોય ત્યારે મોટી મોટી સંસ્થાઓ અને કંપનીઓ જે છે પોતાના પ્રેક્ષકો અને ગ્રાહકો સુધી પહોંચવા માટે મોબાઈલમાં એડવર્ટાઇઝમેન્ટ આપી અને ખૂબ જ ઝડપથી પોતાના ગ્રાહકો સુધી પહોંચે છે। મોટાભાગના પોર્ટલ માટે ઇન્ટરનેટ પર વિજ્ઞાપન એ આવકનો એક મોટો સ્ત્રોત બની રહ્યો છે। ઘણા છૂટક વેપારીઓ સ્થાન આધારિત મોબાઈલ વિજ્ઞાપનની સુવિધા પૂરી પાડે છે, જેના દ્વારા ગ્રાહકો સુધી પહોંચી વેચાણમાં ખૂબ મોટો વધારો કરી શકાય છે। મોબાઈલ ઉપકરણ પર મૂકવામાં આવેલ વિજ્ઞાપન અંગત જરૂરિયાત અને ચોક્કસ સ્થાન પર આધારિત હોઈ શકે છે। મોબાઈલ વિનિયોગ મારફત ઉપયોગકર્તાના વર્તમાન સ્થાનની નજીક આપવામાં આવતા વિવિધ વળતર અને યોજનાઓ વિશે જાણકારી આપી શકાય છે। દુકાનદાર દ્વારા પોતાના ગ્રાહકો માટે અવનવી યોજનાઓ અવારનવાર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવતી હોય છે તેની જાણ મોબાઈલ દ્વારા પોતાના ગ્રાહકોને દુકાનદાર કરતા હોય છે। ત્યાર પછીનો જે બીજો વિનિયોગ આવે છે તે છે મોબાઈલ પર ટિકિટ। ઉપયોગકર્તા મોબાઈલનો ઉપયોગ કરીને કોઈ પણ હવાઈ, રેલવે અથવા તો ફિલ્મની ટિકિટ ઘરે બેઠા જ ખરીદ કરી શકે છે। ટિકિટનું બુકિંગ કર્યા બાદ યુઝરના મોબાઈલ ડિવાઇસ પર ટિકિટ મોકલવામાં આવે છે। યુઝરના ડિવાઇસ પર જે ટિકિટ મોકલવામાં આવે છે તેને ઈ ટિકિટ તરીકે ઓળખવામાં આવે છે। ઈ ટિકિટનું આખું નામ છે ઇલેક્ટ્રોનિક ટિકિટ। યુઝર યોગ્ય સ્થાન પર પોતાના મોબાઈલ ઉપકરણમાં રહેલ ટિકિટને રજૂ કરી શકે છે અથવા તો તેની પ્રિન્ટ લઈ અને જે તે સ્થળે પોતાની સાથે એ પ્રિન્ટ લઈ અને તેને દેખાડી અને તેનો ઉપયોગ કરી શકે છે। ઉપયોગકર્તા યોગ્ય વિનિયોગનો ઉપયોગ કરીને, અન્યથા ટ્રેન કે હવાઈ યાત્રાના પોર્ટલનો ઉપયોગ કરીને મોબાઈલ ફોન દ્વારા ટિકિટને સરળતાથી કેન્સલ પણ કરાવી શકે છે। કોઈપણ ટ્રેન અથવા તો હવાઈ એટલે કે ફ્લાઇટની ટિકિટ દૂર કરવી હોય ત્યારે પણ
મોબાઈલના ઉપયોગ દ્વારા ઇઝીલી સરળતાથી અને ઝડપથી ટિકિટ કેન્સલ કરાવી શકાય છે. મોબાઈલ દ્વારા ટિકિટનું બુકિંગ કરવાના વિનિયોગનો ઉપયોગ કરવાથી અવરજવર કે પાર્કિંગના કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે. આપણને બધાને ખ્યાલ છે, આમનામ પણ એટલે આઈ મીન ટુ સે વેકેશન વગર પણ કોઈપણ રેલવે સ્ટેશનમાં જો તમે ગયા હો અને આપણે ફેસ ટુ ફેસ ટિકિટ ફિઝિકલ સ્વરૂપમાં જ્યારે લેતા હોય ત્યારે ત્યાં ખૂબ જ મોટી લાઈન હોય છે, અને એ લાઈનમાં જ્યારે આપણો વારો આવે ત્યારે બની શકે કે ટિકિટ જે છે એ બધી દેવાઈ ગઈ હોય છે, એટલે ઓલરેડી એવી રીતે ત્યાં બુકિંગ જે છે એ પૂરું થઈ જાય છે, ક્લોઝ થઈ જાય છે, અને જેને કારણે આપણે ટિકિટ વગરના રહી જાય છે. સેકન્ડ થિંગ, આપણે કોઈપણ જગ્યાએ એટલે કે રેલવે સ્ટેશન સુધી જવું પડે છે, એટલે વાહન દ્વારા આપણે ત્યાં જઈએ છીએ, એટલે એન્વાયરમેન્ટ જે છે એને પણ આપણે પેટ્રોલનો યુઝ કરતા હોય છે, એટલે થોડું ઘણું નુકસાન પહોંચતું હોય છે. તદઉપરાંત આપણે જ્યારે વાહન લઈને વ્હીકલ્સ લઈને આપણું જતા હોય છે ત્યારે એ વ્હીકલ્સ જે છે એ પાર્કિંગમાં મૂકવું પડતું હોય છે, તો પાર્કિંગમાંથી કાઢવું, એને મૂકવું, પાર્કિંગ બહુ દૂર મળે, એવી ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે આ બધી જ સમસ્યાનો સામનો આપણે એક જ ક્લિક દ્વારા ઘરે બેઠા મોબાઈલ કોમર્સ દ્વારા કરી શકતા હોય તો એ આપણી માટે ખૂબ જ સરળ બની રહે છે. એટલે આ જે કષ્ટદાયક જે બધી પરિસ્થિતિ હોય છે તેના બદલામાં મોબાઈલ કોમર્સ દ્વારા તે ટિકિટ આપણે ઘરે બેઠા અથવા તો કોઈ પણ સ્થળેથી આપણે એ ખરીદી શકીએ છીએ. એટલે જે તે સ્થળે જે તે વસ્તુ ખરીદ કરવા માટે રૂબરૂ જવાની જરૂર રહેતી નથી. અહીં આપણી જે પાઠ્યપુસ્તક છે તેમાં ભારતીય રેલવે IRCTCનું લોગિન પેજ જોવા મળે છે. IRCTCનું આખું નામ છે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ. ઉપયોગકર્તાએ એટલે કે યુઝરે મોબાઈલ ડિવાઇસની મદદથી ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરાવવા માટે સૌ પ્રથમ IRCTC વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. રજિસ્ટ્રેશનના અંતે યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવે છે, જેના વડે યુઝર લોગિન કરી શકે છે. જ્યારે પણ ઓનલાઈન બુકિંગ IRCTCમાં કરાવવું હોય ત્યારે સૌ પ્રથમ વખત જ્યારે પણ IRCTCમાં બુકિંગ કરાવવું હોય ત્યારે આપણે આપણા લોગિન આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરવા પડે છે. તેની માટે આપણું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આપણું લોગિન આઈડી અને પાસવર્ડ ક્રિએટ થઈ જાય છે, અને એ જ લોગિન આઈડી અને પાસવર્ડની મદદથી ફર્ધર તમામ પ્રકારના કોમ્યુનિકેશન રેલવે સાથે કરી શકાય છે. જ્યારે ઉપયોગકર્તા મોબાઈલ ઉપકરણની મદદથી લોગિન થાય છે ત્યારે સોર્સ સ્થાનનું નામ, ગંતવ્ય એટલે ડેસ્ટિનેશન સ્થાનનું નામ, મુસાફરીની તારીખ એટલે કે ડેટ, ટિકિટનો પ્રકાર અને નિયત હિસ્સા ક્વોટા પ્રકારની વિગતો દાખલ કરવાનું જણાવવામાં આવતું હોય છે. યુઝર મોબાઈલની મદદથી લોગિન જ્યારે થાય છે ત્યારે યુઝરને કયા સ્થાનથી કયા સ્થાને મુસાફરી કરવાની છે તે દર્શાવવાનું રહે છે. કયા સ્થાનેથી મુસાફરી કરવાની છે તે સ્થાનને મૂળ સ્થાન એટલે કે સોર્સ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે, અને કયા સ્થાન સુધી મુસાફરી કરવાની છે તેને ગંતવ્ય સ્થાન એટલે કે ડેસ્ટિનેશન પ્લસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સોર્સ પ્લસ લખવું પડે, ડેસ્ટિનેશન પ્લસ લખવું પડે છે મીન્સ કે ટિકિટ બુક કરાવીએ ત્યારે. ધેન આફ્ટર ટ્રાવેલિંગ ડેટ એટલે કે મુસાફરીની તારીખનો ઉલ્લેખ કરવો પડે છે. ટિકિટનો પ્રકાર, તમને બધાને ખ્યાલ જ હશે રેલવેમાં અલગ અલગ પ્રકારની ટિકિટ જે છે આપણે લઈ શકીએ છીએ, તમને ખ્યાલ છે. એ છતાં પણ આપણે રિપીટ કરી જઈએ, આપણને ત્યાં ફર્સ્ટ ક્લાસ જોવા મળે છે, સેકન્ડ એસી જોવા મળે છે, થ્રી ટાયર એસી, ટુ ટાયર એસી, થ્રી ટાયર એસી. ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ ક્લાસ, દેન આફ્ટર ટુ ટાયર એસી, થ્રી ટાયર એસી, સેકન્ડ ક્લાસ, પછી જનરલ ક્લાસ, અને મીન્સ કે આ બધા ક્લાસ જે છે એ ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે તમારે એની ટાઈપ જે છે ત્યાં દર્શાવવું પડતું હોય છે.
ત્યારબાદ કયા કોટામાં ટિકિટ લેવી છે તે તમને કોટા એટલે ખ્યાલ હોવો જોઈએ. એટલે આપણે થોડુંક એવી રીતે જોઈ લઈએ, એવી રીતે કોટા એટલે શું કહેવાય. દરેક રાજકારણીઓ પોલિટિશિયન માટે રેલવેમાં એક કોટા જે છે એ રિઝર્વ રાખવામાં આવે છે. એટલે પોલિટિશિયનનો કોટા હોય છે, પછી અલગ અલગ ઘણા બધા કોટા હોય છે. જેટલા મને યાદ છે એટલે અત્યારે હું તમને કહી દઉં છું. એની સિવાયના પણ ઘણા બધા હોય છે. વીઆઈપી કોટા હોય છે, પછી પોલિટિક્સ માટે પોલિટિશિયન માટે પોલિટિક કોટા હોય છે, પછી જે પણ રમતગમતના ખેલાડી હોય એની માટે સ્પોર્ટ્સ કોટા આપેલો હોય છે, કોઈ પણ પેશન્ટ હોય એની માટેના કોટા પણ અલગ હોય છે. એવી રીતે સિનિયર સિટીઝન્સ હોય છે એમની માટે પણ કોટા અલગ હોય છે, લેડીઝના કોટા પણ અલગ હોય છે, સ્ટુડન્ટ્સ કોટા પણ હોય છે. એવા ઘણા બધા પ્રકારના કોઈ બીમારીથી પીડિત હોય એવી રીતે એટલે મેન્ટલી રિટાયર્ડ હોય એમની માટેના કોટા પણ અલગ હોય છે, બ્લાઇન્ડ હોય, કોઈ પણ એવી રીતે અપંગ હોય એવી રીતે એની માટેના કોટા પણ જે છે એ અલગ હોય છે. એટલે એ કોટા જે છે એના એ તમારે ત્યાં દર્શાવવું પડતું હોય છે. રાઈટ, આઈ થિંક તમને લોકોને પ્રોબ્લેમ નહીં થતો હોય, તમને સમજાતું હશે. ત્યાર પછી જ્યારે યુઝર ફાઇન ટ્રેન્ડ્સ બટન ઉપર ક્લિક કરે છે ત્યારે જરૂરિયાત મુજબની તારીખે ઉપલબ્ધ તમે જે પણ તારીખ મેન્શન કરી છે ત્યારે જે પણ ટ્રેન અવેલેબલ હશે તેની યાદી એટલે કે લિસ્ટ આપણને ત્યાં જોવા મળે છે. યુઝર ટ્રેનના નામ પર ક્લિક કરીને વધુ વિગતો જો મેળવવી હોય તો મેળવી શકે છે. તમને જે પણ એવી રીતે ફાઇન ટ્રેન્સ આપશો એટલે તે તારીખે જે પણ ટ્રેન હશે એનું લિસ્ટ આપશે. એ લિસ્ટમાં જે પણ ટ્રેન દેખાય છે તેના વિશે ફર્ધર ઇન્ફોર્મેશન જોતી હોય, વધારાની માહિતી જોતી હોય તો તેની ઉપર ક્લિક આપવાનું, એટલે આપણને એ માહિતી જોવા મળશે. ટિકિટની નોંધણી વખતે મુસાફરની વિગતો પૂરી પાડવામાં આવે છે. તમે ઓલરેડી એક વખત જો રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમારી વિગત જે છે ત્યાં હશે, પણ તમારી સાથે કોણ મુસાફરી કરવાનું છે તો એ બધી વિગત પણ ત્યાં દર્શાવવી જરૂરી છે. નોંધણી થયા બાદ ઉપયોગકર્તાને IRCTC તરફથી ઈ ટિકિટનો સંદેશો એટલે કે મેસેજ મોકલવામાં આવે છે, જેને મુસાફરી વખતે રજૂ કરી શકાય છે. એ મેસેજ જે છે એ તમે મોબાઈલમાં પણ દેખાડી શકો છો અને તેનો પ્રિન્ટઆઉટ લઈને પણ એ પ્રિન્ટઆઉટ પણ ત્યાં રજૂ કરી શકો છો. અહીં એ નોંધ લેવા જેવી છે કે કોમ્પ્યુટર સાથે જોડાયા વિના કે રેલવે સ્ટેશને પ્રત્યક્ષ હાજરી આપ્યા વિના યુઝર કોઈપણ સ્થળે કોઈપણ સમયે મોબાઈલ ઉપકરણની મદદથી ટિકિટનું બુકિંગ કરાવી શકે છે. મોબાઈલ જે છે એ હસ્તગત સાધન છે, હેન્ડ હેલ્ડ ડિવાઇસ છે, એટલે આપણે આપણી સાથે એને ફેરવી શકીએ છીએ. એટલે જ્યારે પણ રેલવેની ટિકિટનું અથવા તો ફ્લાઇટની ટિકિટનું બુકિંગ કરવું હોય તો આપણે રેલવે સ્ટેશને રૂબરૂ જવાની પણ જરૂર નથી, અથવા તો કોમ્પ્યુટર પણ આપણી પાસે હોવું જોઈએ, ઇન્ટરનેટ કનેક્શન હોય ત્યારે જ આપણે કરાવી શકીએ એવું જરૂરી નથી. મોબાઈલમાં ઇન્ટરનેટ કનેક્શન છે તો કોઈ પણ સ્થળેથી, ઘરેથી કરાવો, ઓફિસથી કરાવો, અથવા તો કોઈ પણ સ્થળે તમે ફરવા ગયા છો અને ત્યાંથી તમારે બુકિંગ કરાવવું છે તો તમે મોબાઈલ કોમર્સની મદદથી કરાવી શકો છો. તેના પછીનો ત્રીજો પોઈન્ટ છે, ત્રીજો વિનિયોગ જે છે આવે છે તે છે મોબાઈલ હરાજી, જેને ઇંગ્લિશમાં મોબાઈલ ઓક્શન તરીકે ઓળખવામાં આવે છે. આપણે ઓલરેડી ઈ કોમર્સના વિનિયોગો જોતા હતા ત્યારે ઓનલાઈન ઓક્શન આપણે જોયું હતું. હવે એ જે ઓક્શન કોમ્પ્યુટર ઉપર થાય છે એવું જ ઓક્શન જે છે એ મોબાઈલ ઉપર પણ થાય છે. એટલે મોબાઈલ ઉપર જે હરાજી કરવામાં આવે છે તેને મોબાઈલ ઓક્શન તરીકે ઓળખવામાં આવે છે, અને કોમ્પ્યુટર ઉપર જે હરાજી કરવામાં આવે છે તેને ઓનલાઈન ઓક્શન તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં વસ્તુની હરાજી માટેની ઘણી જ વેબસાઇટ લોકપ્રિય બની રહી છે. મોબાઈલ ડિવાઇસ હરાજીની સાઇટનો સંપર્ક કરવામાં ખૂબ જ મદદરૂપ બને છે. યુઝર હરાજીની સાઇટનો અલગ અલગ ઉપયોગ કરી શકે છે, જેમાં કોઈપણ સ્થળે અને સમયે હરાજીની સાઇટનો ઉપયોગ કરી શકે છે, બોલી લગાવી શકે છે, બોલી પર સતત દેખરેખ એટલે કે પોતાની આઈ સાઇટ રાખી શકે છે. આ પ્રક્રિયામાં યોગ્ય રીતે સમયસર સક્રિય પણ રહી શકે છે. હરાજી માટેની અનેક વેબસાઇટોએ વાયરલેસ નેટવર્ક દ્વારા મોબાઈલ ડિવાઇસનો ઉપયોગ કરી શકાય તે પ્રકારના ગેટવે અને ઇન્ટરફેસની પણ રચના કરી છે.
ઘણી બધી વેબસાઇટ જે છે એ ફક્ત કોમ્પ્યુટરમાં ઘણી વખત તમે જો જોતા હશો એવી રીતે તમે જો ચેક કરેલું હશે તો ઘણી બધી વેબસાઇટ જે છે એ કોમ્પ્યુટરમાં જોઈ શકાય, મોબાઈલમાં ન જોઈ શકાય. પણ હવે મોબાઈલ કોમર્સ જે રીતે ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યું છે અને જે રીતે લોકપ્રિય બની રહ્યું છે, એટલે જે પણ કંપની પોતાની વેબસાઇટ બનાવે ત્યારે એનો ઇન્ટરફેસ એવી રીતે તૈયાર કરે છે કે જે મોબાઈલમાં પણ ચાલે અને કોમ્પ્યુટરમાં પણ ચાલે. મોબાઈલ ડિવાઇસ પર ઈબે વેબસાઇટ આકૃતિમાં દર્શાવેલ છે. પાઠ્યપુસ્તકમાં મોબાઈલ ઓક્શનમાં ઈબેનું તમને લોકોને હોમપેજ જે છે એ જોવા મળે છે. ઉપયોગકર્તા મોબાઈલ ઉપકરણનો ઉપયોગ કરીને ઉત્પાદન માટે પોતાની બોલી લગાવી શકે છે. લાસ્ટ જ્યારે ઈ કોમર્સ હું તમને એક્સપ્લેન કરતી હતી ત્યારે મેં તમને લોકોને બધી ટર્મ્સ આ ઓનલાઈન ઓક્શન રિલેટેડ આવે છે એ મેં તમને ઓલરેડી એક્સપ્લેન કરી જ દીધી છે. તેમ છતાં જ્યારે આ મોબાઈલ ઓક્શન આવે છે ત્યારે થોડુંક આપણે એમાં રિપીટ કરી જઈએ. જે પણ વ્યક્તિ પોતાની વસ્તુ વેચવા માટે મૂકે છે તેને વેચનાર તરીકે ઓળખવામાં આવે છે અને જે પણ વ્યક્તિ એ વસ્તુ ખરીદવા માટે બોલી લગાવે છે તેને બોલી લગાવનાર તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિ પોતાની વસ્તુ હરાજીમાં વેચવા માટે મૂકે છે તેને ઓક્સિનિયર તરીકે ઓળખવામાં આવે છે અને જે વ્યક્તિ તે વસ્તુ લેવા માટે ખરીદવા માટે બોલી લગાવે છે તેને બીડર તરીકે ઓળખવામાં આવે છે. એ જ્યારે પણ ઓનલાઈન ઓક્શન હોય કે મોબાઈલ ઓક્શન હોય ત્યારે તમે આ બે ટર્મ્સથી પરિચિત હોવા જોવો, ઓક્સિનિયર અને બીડર, રાઈટ? ઓકે, એના પછીનો વિનિયોગ જે છે તે છે મોબાઈલ દ્વારા મનોરંજન, એટલે કે એન્ટરટેનમેન્ટ. આપણે લોકોને જ્યારે આઈ મીન ટુ સે તમને લોકોને ખ્યાલ છે એવી રીતે કે મોબાઈલ જે છે એની બેટરી જે છે એ ચાલી જાય છે અને પછી તમારે એને ફરીથી યુઝ કરવો હોય, બેટરી જ્યારે નથી હોતી તમારે એને ચાર્જ કરવી પડે છે. એવરી ડે અથવા તો દર બે દિવસે ત્રણ દિવસે તમારો મોબાઈલ કયો છે એના ઉપર તમારે એને ચાર્જિંગ કરવું પડે છે અને જેવું તમે એને ચાર્જિંગ કરો છો એટલે મોબાઈલનો યુટિલાઇઝ કરી શકો છો. એવી જ રીતે માનવ જીવન જે છે એમાં પણ એન્ટરટેનમેન્ટનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે અને ખૂબ જ જરૂરી પણ છે. તમને લોકોને માઇન્ડ ફ્રેશ કરવું હોય તો યુ નીડ ધેર ડિફરન્ટ ટાઈપ ઓફ એન્ટરટેનમેન્ટ. વિધાઉટ ઇટ તમને લોકોને મેં કહી દીધું હોય એવી રીતે કે ના, તમારે લોકોને મારું કોમ્પ્યુટરનું સેશન અટેન્ડ કરવાનું છે. એ સેશન જે છે એ હું સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રાખીશ, એટલે બટ ઓબ્વિયસ એવી રીતે 12 થી માંડ વાગે આમ તો 1 કલાક એ જે પીરિયડ સિસ્ટમ જે છે બરાબર જ કરવામાં આવી છે. બીકોઝ ડ્યુ ટુ હ્યુમન બિંગ નેચર આપણે ઘણું બધું જે છે એ એક્સેપ્ટ નથી કરી શકતા, સ્વીકારી નથી શકતા અને કંટાળો પણ આવે છે. કન્ટિન્યુએશનમાં કંઈ પણ વર્ક કરવાનું હોય તો આપણને કંટાળો આવે. કન્ટિન્યુએશનમાં ઘણી વખત આપણે મિસ્ટેક પણ ઘણી બધી કરી નાખતા હોય છે એ પ્રકારના વર્કમાં, એટલે ઘણી બધી મર્યાદાઓ માનવ સ્વભાવને જે છે એ નડતી હોય છે. જ્યારે કોમ્પ્યુટર્સ છે મોબાઈલ્સ ને એવી બધી મર્યાદાઓ જે છે એ નડતી હોતી નથી. એટલે મારા કહેવાનો મિનિંગ એમ થાય છે કે જ્યારે કોઈ પણ સતત એક પ્રકારનું કાર્ય કરતા હોય તો ચેન્જ માટે આપણને પોતાને પણ અલગ અલગ આપણે કોઈને કોઈ ઓપ્શન શોધતા હોય છે તો ત્યારે એન્ટરટેનમેન્ટ જે છે આપણી લાઈફમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવતું હોય છે. એટલે મોબાઈલ દ્વારા પણ એન્ટરટેનમેન્ટ જે છે એ આપણે મેળવી શકીએ છીએ. હવે કઈ રીતે એ આપણે જોઈએ. મોબાઈલ ડિવાઇસનો વ્યાપક ઉપયોગ અલગ અલગ પ્રકારની કામગીરી માટે અત્યારે ખૂબ જ થતો જોવા મળે છે. સૌથી પહેલો જે ઉપયોગ છે તે છે ઓડિયો સાંભળવા. ગીત સંગીત સાંભળવા માટે લોકો વ્યાપક રીતે અત્યારે મોબાઈલનો ઉપયોગ કરે છે. પહેલાના સમયમાં જ્યારે ગીત સંગીત સાંભળવું હોય એવી રીતે ત્યારે રેકોર્ડ આવતી એવી રીતે, પછી ઘણા બધા ડિવાઇસ આવી ગયા એવી રીતે, પણ જે મને ખબર છે એવી રીતે તો એમાં વોકમેન જે છે એ મેં જોયેલું છે. એવી રીતે તમે લોકો જ્યારે આપણે ફેસ ટુ ફેસ મળશું ત્યારે ડેફિનેટલી હું તમને લોકોને વોકમેન જે છે એ દેખાડીશ. તો એમાં વોકમેનમાં પણ હેડફોન જે છે એ આવતા અને ગીત આપણે સાંભળી શકીએ, પણ એમાં કેસેટ મૂકવામાં આવતી. એ પછી વોકમેન પછી જે છે એવી રીતે અલગ અલગ ઘણી બધી ટેકનિક્સ આવી ગઈ. પછી આઈપોડ આવતું એમ, તો એમાં એક નાના આઈપોડમાં ઘણા બધા સોંગ જે છે એવી રીતે આપણે ડાઉનલોડ કરી શકીએ અથવા તો એમાં ઇન્સ્ટોલ કરી અને પછી આપણે સાંભળી શકીએ.
એના પછી એવી રીતે જે પછી જે શોધ આવે એવી રીતે આઈપોડ પછી, તો હવે લગભગ એવી રીતે કોઈ બીજા ડિવાઇસનો ઉપયોગ જ નથી કરતા, બીકોઝ કે મોબાઈલ જે છે એ એક નાનું કોમ્પ્યુટર જ થઈ ગયું છે આપણી માટે. કોમ્પ્યુટરમાં ગીત સંગીત સાંભળી શકાય, પેન ડ્રાઈવમાં આપણે બધું, મેમરી કાર્ડમાં એ બધું કોપી કરીને આપણે એ પેન ડ્રાઈવ કે મેમરી કાર્ડનો કોઈ પણ જગ્યાએ કોમ્પ્યુટરમાં કે કોઈ પણ, હવે તો મોબાઈલમાં પણ ઓટીજીની મદદથી પેન ડ્રાઈવ જે છે આપણે યુઝ કરી શકીએ છીએ. અને હવે તો પેન ડ્રાઈવ એવી આવે છે કે જે મોબાઈલમાં યુઝ કરી શકે, ટુ વે વાળી આવે છે, મોબાઈલમાં યુઝ કરી શકાય અને કોમ્પ્યુટરમાં યુઝ કરી શકાય. વી નો વેરી વેલ ધેટ, રાઈટ? તો એવી પેન ડ્રાઈવ જે છે એ પણ આવી ગઈ છે, તો આપણે એની મદદથી ગીત સંગીત સાંભળી શકીએ છીએ. પણ આપણે જે વાત કરીએ છીએ એવી રીતે લેટેસ્ટ જે છે એવી રીતે, જો કે મોબાઈલમાં જ એવી રીતે ગીત સંગીત જે છે અંદર હોય અને આપણે ઓલરેડી એક વખત કોપી પેસ્ટ કરી લીધા છે, તો એ ગીત સંગીત જે છે એ સાંભળી શકીએ છીએ. એના પછી વિડીયો જોવા માટે, અત્યારે વિડીયો કોઈ પણ પ્રકારના પિક્ચર્સ જોવા હોય, કોઈ પણ સિરિયલ જોવી હોય, વેબ સિરીઝ પણ અત્યારે ખૂબ જ એવી રીતે ફેમસ થઈ છે, તો એ બધું જે છે એ મોબાઈલમાં જોઈ શકાય છે. અને હવે યુટ્યુબ ને એ બધું જે ચેનલ્સ બધી હોય છે એમાં કન્ટિન્યુએશનમાં તમે કોઈ પણ પ્રકારની પિક્ચર્સ ને એ બધું તમે જોઈ શકો છો, મોબાઈલમાં જોઈ શકાય છે. હવે તો એક HDMI એવું આવી ગયું છે એવી રીતે કે જે તમે કોમ્પ્યુટર સોરી ટીવી સાથે અટેચ કરો અને મોબાઈલ સાથે તમે એ અટેચ કરી દો, એટલે અટેચ કરવાની જરૂર નથી, હોટસ્પોટ ઉપર જ ચાલશે. કોમ્પ્યુટર મોબાઈલમાં તમારું નેટ હોય એવી રીતે ઇટ્સ ઇનફ ફોર યુ. અને HDMI કેબલ જે છે એ તમે ટીવીમાં અટેચ કરો છો અને જેવું એવી રીતે તમે એને અટેચ કરશો એટલે તરત જ તમારા ટીવીમાં, તમારા મોબાઈલમાં જે પણ વસ્તુ જે છે એ ટીવીમાં આવી જાય છે. એટલે યુટ્યુબમાં તમે જે પિક્ચર્સ જોતા હો, મોબાઈલની થોડી મર્યાદા છે, સ્ક્રીન જે છે એ થોડી નાની હોય છે, તો તમારા ટીવીમાં તમે એ જ બધા યુટ્યુબ્સના પિક્ચર્સ, ગીત કે વોટ્સ એવર, તમારે ન્યૂઝ કે કાંઈ પણ ડિસ્કવરી રિલેટેડ કંઈ જોવી છે, ચેનલ્સ કે એવું કાંઈ, તો તમે એ યુટ્યુબમાંની મદદથી અથવા તો બીજા કોઈ પણ પ્રકારે તમે એ ડિરેક્ટલી ટીવીમાં જોઈ શકો છો. સો એન્ટરટેનમેન્ટ જે છે એ ખૂબ જ એની મદદથી મળી રહે છે. રમતો રમવા માટે પણ ખૂબ જ વ્યાપક રીતે ઉપયોગ થાય છે. અત્યારે ઘણી બધી એવી ગેમ્સ હોય છે કે જેમાં અલગ અલગ સ્થળે બેઠેલી વ્યક્તિ એક સાથે મળીને ગ્રુપમાં કે ઇન્ડિવિજ્યુઅલ બેઝ ઉપર ગેમ રમી શકે છે. એના ઉદાહરણ એક્ઝામ્પલ મારે તમને આપવાની જરૂર જ રહેતી નથી, તમે પોતા જ પોતે જ એટલા બધા અવેર છો એ બધી ગેમ્સથી કે હું તો ખરેખર, મને એવું થાય ક્યારેક કે હું એમાં ટૂંકી પડું, કારણ કે ગેમ્સ જે છે એ મારી કરતાં તમને લોકોને વધારે ખબર હોય, પણ તમને લોકોને બહુ મજા આવે એવી ગેમ કહું એવી રીતે. તમે બધાએ ત્યાં ફ્રી ફાયર, ઘણા પબજી રમતા હશે, તો એ બધી ગેમ્સ જે છે એવી રીતે એની માટે પણ મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાં તો વિડીયો ગેમ્સ માટે અલગ ડિવાઇસનો ઉપયોગ થતો, ટીવીની સામે બેસી અને એની માટે ડિવાઇસ જ આખું અલગ આવતું, એની બદલે હવે મોબાઈલની મદદથી એ બધી ગેમ્સ જે છે, પોકેમોન ગો કંઈક વચ્ચે આવી હતી, પછી કંઈક ટીમ પતિની ગેમ્સ જે છે એ બધા બહુ રમતા હતા, મને ખ્યાલ જ હોય એવી રીતે, અને સ્ટુડન્ટ્સને પણ એ બધી ગમતી હોય છે ને હજુ પણ રમાય છે. પછી કંઈક હમણાં નવી જે ઇન્ટ્રોડ્યુસ થઈ છે, લુડો, કેરમ, ચેસ, એવી ઘણી બધી ગેમ્સ જે છે એ આપણે એમાં રમી શકાય છે, રાઈટ? તો રમતો રમવા માટે પણ મોબાઈલનો ઉપયોગ કરી શકાય છે. મોબાઈલ યુઝર મનોરંજનની ઓનલાઈન લાઇબ્રેરીના સભ્ય પણ થઈ શકે છે. એટલે કાં તો તમે સબસ્ક્રિપ્શન ભરી દો અને સબસ્ક્રાઈબર બની અને જે પણ એવી રીતે એ ચેનલ હોય એના ટીવીમાં, આઈ મીન ટુ સે એના પિક્ચર્સ હોય, એની સિરિયલ્સ હોય, અથવા તો એના કોઈ પણ એવી રીતે ગીત સંગીત વોટ્સ એવર તમારે જે પણ સાંભળવું હોય એ તમે સાંભળી શકો છો. ઓનલાઈન લાઇબ્રેરીનો ઉપયોગ કરીને યુઝર ગીતો, વિડીયો કે રમતો શોધી શકે છે અને તેનો સંગ્રહ કરી ડાઉનલોડ કરી શકે છે અને તેની અનુકૂળતા મુજબ તેનો જ્યારે પણ ઉપયોગ કરવો હોય તો કરી શકાય છે. જો વધુ સંખ્યામાં મોબાઈલ ધારકો હોય તો તેમને અલગ અલગ પ્રકારની સેવાઓ પણ પૂરી પાડી શકાય છે. ડાઉનલોડ આધારિત ચૂકવણી પણ મોબાઈલ દ્વારા કરી શકાય, કાર્યક્રમ આધારિત ચૂકવણી કરી શકાય છે અને લવાજમ આધારિત સેવાઓ પણ મોબાઈલ દ્વારા મેળવી શકાય છે. મોબાઈલ ધારકોને આ પ્રકારની સેવા માટે
ચૂકવણી કરવી પડે છે. જે પણ મોબાઈલ હોય છે, મીન્સ કે જેની પાસે પણ મોબાઈલ હોય છે, એ લોકોએ આ બધી પ્રકારની સેવા માટે પેમેન્ટ કરવું પડે છે. તમને લોકોને ખ્યાલ જ છે આજકાલ વેબ સિરીઝ જે છે એ ખૂબ જ લોકપ્રિય થઈ છે, અને એની માટે અલગ અલગ ચેનલ્સ જે છે એ ખૂબ જ કાર્યરત થઈ ગઈ છે. વેબસાઇટ્સ કઈ કઈ વેબસાઇટ આપણને જે એવી રીતે તમને બધાને જે ખ્યાલ છે એમાંની બે ત્રણ જે છે હું કહું છું તમને લોકોને, હોટસ્ટાર, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડીયો, આ બધામાં સબસ્ક્રિપ્શન લઈ લઈએ એટલે બે કે ત્રણ 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 મહિનાની મેમ્બરશીપ એ લોકો આપે, પછી એમાં જેટલી પણ વેબ સિરીઝ હોય, જે પણ અમુક પિક્ચર્સ નવા નવા જે છે એ લોકો ખરીદી લેતા હોય છે, તો એ નવા પિક્ચર્સ, પછી ઘણા બધા પિક્ચર્સ એવા હોય એવી રીતે બન્યા હોય એવી રીતે પણ એ થિયેટરમાં રિલીઝ ના થતા હોય, પણ એ આમ બહુ જ એવી રીતે ઘણી વખતે પિક્ચર્સ છે એ બહુ જ સારા પણ હોય છે, તો એ બધા જ આપણને આ બધી જે ચેનલ્સ વેબસાઇટ્સ હોય છે એના ઉપર જોવા મળે છે, મોબાઈલની મદદથી આપણે જોઈ શકીએ છીએ. એના પછીનો જે પાંચમો વિનિયોગ આવે છે, એપ્લિકેશન જે આવે છે તે છે મોબાઈલ દ્વારા ખરીદી. મોબાઈલ દ્વારા ખરીદીની પ્રક્રિયા ઉપયોગકર્તાને એટલે કે યુઝરને કોઈ પણ સમયે અને સ્થળે ઓનલાઈન ખરીદીની સુવિધા પૂરી પાડે છે. યુઝરે કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા માટે રૂબરૂ જવાની જરૂર નથી. કોઈ પણ સ્થળેથી યુઝર પોતાની પસંદગીનું કોઈ પણ પ્રોડક્ટ ખરીદી શકે છે. યુઝર પ્રોડક્ટની જાણકારી મેળવી ચૂકવણીની સુરક્ષિત પદ્ધતિનો ઉપયોગ કરીને ખરીદીનો ઓર્ડર પણ આપી શકે છે. ખરીદીનો ઓર્ડર એટ અ ટાઈમ તરત જ યુઝર જે છે એ આપી શકે છે, અને ચૂકવણીના વિકલ્પ પણ ત્યાં જે બધા આપણને ઈ કોમર્સમાં મળતા હતા એ એમ કોમર્સમાં પણ પ્રાપ્ય હોય છે. છૂટક વેપારી એટલે કે રિટેલ બિઝનેસમેન ગ્રાહકને લેખિત સૂચિના બદલે તેને જોઈતા ઉત્પાદનની યાદી સીધી જ તેના મોબાઈલ પર મોકલી શકે છે. તમારે જે પણ પ્રોડક્ટ લેવાની છે તેને અનુસંધાને તમામ પ્રકારની માહિતી તરત જ તમે જે પણ આઈ મીન ટુ સે જે પણ વેપારી છે તેને તરત જ મોબાઈલ દ્વારા મોકલી દો, અને મોબાઈલ આઈ મીન ટુ સે જે છૂટક વેપારી છે, રિટેલર બિઝનેસમેન છે, એ પોતાના ગ્રાહકને સીધે સીધી કોઈ પણ કેટલોગ છે, કોઈ પણ પ્રકારનું લિસ્ટ છે એ મોબાઈલ દ્વારા જ મોકલી દે છે. એટ અ ટાઈમ તરત જ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થઈ શકે છે. ગ્રાહક પણ છૂટક વેપારીની ઈ કોમર્સની વેબસાઇટની મોબાઈલ આવૃત્તિની મુલાકાત લઈ શકે છે. છૂટક વેપારીઓ દ્વારા ગ્રાહકનો સંપર્ક સાધીને તેમને સ્થાનિક દુકાનો પર મળતા ડિસ્કાઉન્ટ વિશેની માહિતી પૂરી પાડવામાં પણ આવતી હોય છે. અહીં પાઠ્યપુસ્તકમાં આપણને ફ્લિપકાર્ટનું મોબાઈલ ડિવાઇસ પર હોમ પેજ જોવા મળે છે, એટલે ફ્લિપકાર્ટથી તમે બધા પરિચિત છો જ એટલે મને વધારે કહેવાની જરૂર રહેતી નથી, પણ તેમ છતાં થોડીક સમજૂતી હું તમને લોકોને આપી દઈશ. મોબાઈલ દ્વારા થતી ખરીદી સંદર્ભે જે બાબતો ખૂબ જ ઉપયોગી છે તેમાં ઉત્પાદનના વિભાગની પસંદગી. તમારે ફ્લિપકાર્ટથી પણ કોઈ શોપિંગ કરવું હોય તો તમારે કયા વિભાગમાંથી પસંદગી કરવી છે તે તમારે પહેલા દર્શાવવાનું રહેશે. ઉત્પાદનની પસંદગી, કયું ઉત્પાદન લેવું છે, ઉત્પાદન અંગેની માહિતી અને ઓર્ડર પ્રક્રિયા વગેરે તમારે ત્યાં મેન્શન કરવું પડતું હોય છે. જે તમને અલગ અલગ વિભાગ જે આપવામાં આવતા હોય છે તેમાં ટેલિવિઝન, મોબાઈલ એન્ડ ટેબ્લેટ્સ, લેપટોપ એન્ડ એસેસરીઝ, કેમેરાઝ એન્ડ એસેસરીઝ, હોમ એન્ડ કિચન અપ્લાયન્સીસ, ફ્લિપકાર્ટમાં તમને આ બધા જ ડિપાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. આમાંથી આપણે જે સિલેક્ટ કરવું હોય એ કરી લેવાનું રહે છે. ત્યારબાદ ઉત્પાદનની પસંદગી કરવાની રહે છે. સપોઝ આપણે કેમેરાઝ એન્ડ એસેસરીઝ સિલેક્ટ કરેલું છે તો કેમેરાઝ અને એસેસરીઝ ઉપર જેવું ક્લિક આપશું એટલે તેને રિલેટેડ તમામ પ્રોડક્ટ આપણને જોવા મળે છે. એનું લિસ્ટ જે છે એ આવી જાય છે, એમાં તમામે તમામ કેમેરાની વિગત આપણને જોવા મળે છે. ત્યારબાદ તમારે જે પણ પ્રોડક્ટનું લિસ્ટ આવ્યું છે તેમાંથી પ્રોડક્ટ ખરીદવાનું રહે છે. તમે જે પ્રોડક્ટ ખરીદો છો તે કાર્ટમાં ઉમેરવામાં એટલે કે શોપિંગ કાર્ટમાં ઉમેરવામાં તમે એની ઉપર ક્લિક આપશો એટલે તે શોપિંગ કાર્ટમાં ઉમેરાઈ જાય છે. ત્યારબાદ તમારે એ શોપિંગ કાર્ટમાં જે પણ બધી વસ્તુ ઉમેરી છે તેની ઓર્ડર પ્રક્રિયા કરવાની રહે છે, અને જેવો તમે ઓર્ડર આપશો એટલે તમને પૂછશે કે તમારે આ
પ્રોડક્ટ લેવાની છે, તમે એની ચૂકવણી કેવી રીતે કરશો, તમે ચૂકવણી માટેના ઓપ્શન જે છે એ તમારે એમાંથી સિલેક્ટ કરવાનો રહેશે. તમને ત્યાં ઘણા બધા ઓપ્શન્સ આપેલા હશે, તેના દ્વારા તમે ચૂકવણી કરશો. એટલે નિર્ધારિત સમયગાળામાં એમાં થોડું એવી રીતે વસ્તુ તમારા ઘર સુધી પહોંચે એનો ચાર્જ પણ એડ કરી દેવામાં આવશે, અને નિર્ધારિત સમયગાળામાં તે વસ્તુ તમને તમારી ઘરે જોવા આવેલી જોવા મળે છે. ત્યાર પછીનો છઠ્ઠો વિનિયોગ જે છે એ છે આપણને મોબાઈલ દ્વારા નાણાકીય સેવાઓ. આજકાલ ઘણી પ્રતિષ્ઠિત બેન્કો તેમજ નાણાકીય સંસ્થાઓ એમ કોમર્સનો એટલે કે મોબાઈલ કોમર્સનો ખૂબ જ વ્યાપક રીતે ઉપયોગ કરે છે. આ પ્રકારની સંસ્થા દ્વારા અલગ અલગ સુવિધા પોતાના કસ્ટમર્સને પૂરી પાડવામાં આવતી હોય છે. ગ્રાહક જે છે એ પોતાના ખાતાની જાણકારી એમ કોમર્સ દ્વારા મેળવી શકે છે. શેરને ખરીદવા અને વેચવાની પ્રક્રિયા પણ મોબાઈલ દ્વારા કરી શકાય છે. દેવા માફી વગેરે જેવી પ્રક્રિયા પણ એમ કોમર્સ દ્વારા કરી શકાય છે. યુનિયન બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઈલ સેવા નું હોમ મીન ટુ સે એટલે કે યુનિયન બેંકનું હોમ પેજ આપણને મોબાઈલ બેન્કિંગમાં જોવા મળે છે. યુનિયન બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઈલ સેવાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકને પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોવો જોઈએ. સાદો મોબાઈલ ચાલે નહીં, તમારી પાસે સ્માર્ટફોન હોવો જોઈએ, એમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ અથવા તો આઈઓ સિમ્બિયન હોય તો પણ ચાલે. પણ એન્ડ્રોઈડ જે છે એ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો હોય તો વધારે યુઝ થતી હોય છે. ગ્રાહક એન્ડ્રોઈડ માર્કેટમાંથી યુ મોબાઈલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. ડાઉનલોડ એટલે શું, અપલોડ એટલે શું, ઓલરેડી મેં તમને લોકોને એક્સપ્લેઇન કરી દીધું છે. ઉપયોગકર્તા યુઝર નેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરી શકે છે. પહેલી વખત લોગિન આઈડી અને પાસવર્ડ જે છે એ ક્રિએટ કરવા પડે છે, પછી એવરી ટાઈમ એને ક્રિએટ કરવાની જરૂર પડતી નથી. પછી જ્યારે પણ આપણે આપણી મોબાઈલ બેન્કિંગમાં આપણી વેબસાઇટનો આઈ મીન ટુ સે એમ બેન્કિંગનો યુઝ કરવો હોય ત્યારે ડિરેક્ટલી ફક્ત આપણે લોગિન આઈડી અને પાસવર્ડ જ આપવાના રહેશે. પણ પહેલી વખત જે છે એ આપણે લોગિન આઈડી અને પાસવર્ડ ક્રિએટ કરવા પડતા હોય છે. રાઈટ, ઓકે. આઈ ડોન્ટ થિંક સો તમને કાંઈ પ્રોબ્લેમ થતો હોય, તમને કાંઈ પ્રોબ્લેમ થતો હોય તો મને તમે જણાવી શકો છો. ઓકે, ધેન આફ્ટર નોંધણી થઈ ગયા બાદ ગ્રાહક તેના મોબાઈલ સાધન પર બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. જે પણ તમને લોગિન આઈડી પાસવર્ડ આપવામાં આવ્યા હોય એની મદદથી તમારે બેન્કિંગને લગતી કોઈ પણ પ્રકારની જે સેવા મેં તમને કીધું કે આપણે કરી શકીએ, તમારે ફંડ ટ્રાન્સફર પણ મોબાઈલ બેન્કિંગથી કરવું હોય તો કરી શકાય છે. તમારે ચેકબુક માટે રિક્વેસ્ટ મૂકવી છે, તમારા એટીએમ કાર્ડ માટે રિક્વેસ્ટ મૂકવી છે, તમારે કોઈપણ પ્રકારનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરવું છે અથવા તો ટેલિફોન બિલ કરવું છે, પેમેન્ટ રિલેટેડ કોઈપણ ટ્રાન્ઝેક્શન કરવા છે, તો એ તમામ તમે મોબાઈલ કોમર્સની મદદથી કરી શકો છો. એના પછીનો જે વિનિયોગ લાસ્ટ બટ નોટ લિસ્ટ 7th વન જે આવે છે તે છે મોબાઈલ દ્વારા માહિતી સેવા. અંગત કોમ્પ્યુટર એટલે કે પીસીની જેમ જ મોબાઈલ યુઝરને વિપુલ પ્રમાણમાં માહિતી આધારિત સેવાઓ આપી શકે છે, જે આ મુજબ છે જે આપણે વારાફરતી એક એક પછી એક એક જોશું. સમાચાર સેવા મોબાઈલ કોમર્સ દ્વારા મેળવી શકાય છે, શેર બજારની વિગતો મેળવી શકાય છે, ખેલકૂદને લગતા સમાચાર કોઈ પણ સ્થળેથી આપણે મેળવી શકીએ છીએ, નાણાકીય નોંધ રાખી શકાય છે અને યાતાયાતની માહિતી પણ મોબાઈલ કોમર્સ દ્વારા મેળવી શકાય છે. આમ મોબાઈલ કોમર્સ જે છે એના અલગ અલગ વિનિયોગો વિશે મેં તમને લોકોને સમજૂતી આપી. હવે પછીનું જે સેશન હશે તેમાં આપણે સ્થળ અને શોધ સેવા એટલે કે એલ કોમર્સ વિશે આગળ એલ કોમર્સ વિશે હું તમને સમજૂતી આપીશ અને આપણે મૂવ ઓન કરશું એલ કોમર્સ એટલે કે લોકેશન કોમર્સ. ઓકે, આ આપણે એમ કોમર્સનું બીજું સેશન હતું, હવે આપણે નેક્સ્ટ જ્યારે કરશું ત્યારે એમ કોમર્સનું ત્રીજું સેશન રહેશે.
ઓકે આઈ ડોન્ટ થિંક સો તમને લોકોને કાંઈ પ્રોબ્લેમ હશે. ઓકે હવે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. ટેક કેર ઓફ યોર સેલ્ફ. હેવ અ નાઇસ ડે ઓલ ઓફ યુ.